એ ગામમાં હશે બહુ લગન, ઝાઝા વાગે બેન્ડ વાજા રે, જામૈયા તો જમવા બેઠા પરણે વર રાજા રે, ગામમાં હશે બહુ લગન, ઝાઝા વાગે બેન્ડ વાજા રે. તમે કહો આ ગામમાં બહુ ઝાઝા લગન છે, તો આપણે કેમ કહે છે કંકોત્રી નો આવી? તમે લગનમાં ચાંદલો કેટલો લખાવો? 11 રૂપિયા. તો પછી ક્યાંથી કંકોત્રી આવે? પણ આપણા લગનમાં 11 રૂપિયા ચાંદલો લખાયો હોય તો પછી હું ત્યાં 11 રૂપિયા ચાંદલો લખાવું ને? પણ ત્યારે બધા 11 રૂપિયા લખાવતા, અત્યારે બધા 111 લખાવે. તો પણ એમાં હું શું કરું? હું કઈ થોડો મોટો માણસ છું, તે ઝાઝો ચાંદલો લખાવું? તો પણ કઈ વાંધો નહીં, કંકોત્રી નું આવ્યું તો નહીં જમવા જવાનું, હું હમણાં કાઢી બનાવી નાખું. ઈત વાંધો હશે, રોજ કઢી ખાઈ ખાઈ કંટાળી ગયો હું. આ તો મેં કીધું ક્યાંક થી કંકોત્રી આવે તો સારું જમવા તો જવાય. પાછી નિહણી વગાડી, એક કામ કરી પેલા નિહણી એક બાજુ લઈ દે. લાય પણ તું આમ એક બાજુ ઉભી રહે ને, અને તું ઉભો હું જા, હું નિહણી મૂકી આવી. મારો માણા રોજ ઊંધા ઊંધા કામ કરે ને, તે મેં એને ટ્રેનિંગ માં મોકલી દીધો, હવે કોઈ દી ઊંધા કામ તો નહીં કરે. ફરડા ફરડા પરિણામ આવી ગયો. હે? બેજ માં પરિણામ આવી ગયો. હા, પાસ છો કે ના પાસ? ના પાસ છો. હે? ઊભો રે. અલે ગામ માંથી મરસુ લઈ આય તો. એ હારું ગોરધન સાહેબે ખરા છે, બે દીમાં મારા માણામાં સુધારો લાવી દીધો. ઓળા દાદા અહીંયા નિહાણી મૂકો. હે? અહીંયા આવતો હું છે. પૂછા વગર નિહાણી કામ લઈ ગયો તો. હું ક્યાં નિહાણી લઈ ગયો તો? પતંગ કાકા ને છોકરાએ નિહાણી આપી. આ તો લાય ભાડું. હવે ભાડું તો તમે મને આપો, તમારી વાડીએ મેં નિહાણી પગાડી. આ તો પણ તું હુકામ નિહાણી લાવ્યો, મારે પતંગ પાસે ભાડું લેવાનું હતું. હવે નિહાણી નું ભાડું થોડું લેવાય? મારો માણા તો કેતો તો ના પાસ છો. પણ ના પાસ જ છો ને. હે? અહીંયા તો હું. તું પાસ છો કે ના પાસ? ના પાસ છો. બાપા હવે ના પાસ છો તો ખોટું બોલે. પણ હું કહું તો શું ના પાસ છો એમ? તો પણ હરખું બોલ ને, ના પાસ છો એમ કટકા હું પાડે. એ હારું અલ્યો મરસુ. હે? હું લાવો એ મરસુ. એ બાપા એલા શાક બનાવવા મરસુ મગાવ્યું તું, તા લીલો મરસુ લઈને આવ્યો. પણ તમે કઈ એવું નતું કીધું શાક બનાવવા મરસુ લાવજે, તમે ખાલી એમ કીધું તું મરસુ લઈ આવ. એ મારે હવે કઈ સાંભળવું ના, તું બિસ્તરા તૈયાર કર જા. હું કામ? એ મારે તને હવે કામે નથી રાખવો, કાઢી મૂકવો છે. ભોળા દાદા મને તો એવું લાગે તમારે કાક બોલવામાં ફેર પડતો લાગે. ના રે ના, મારે કાય બોલવામાં ફેર પડતો ના. હે? હું માથે કુછ છે? એ મારા માળાને હવે કામે નથી રાખવો, કાઢી મૂકવો છે. હે? કેમ? એ ઊંધા ઊંધા કામ કરે એટલે. ભોળા દાદા તમારો માણા કેટલા વર્ષથી તમારી વાડીએ કામ કરે, એમ એને થોડો કાઢી મુકાય. તો કેમ કાઢી મુકાય? એક કામ કરો, વાસ્તે ગાસ્તે વિદાય રાખો. એટલે એ જમણવાર રાખો, એટલે માણસો થાશે ભેગા, બધાને ખબર તો પડે તમારી ભૂલ નથી એમ. એ હાસુ ગાય, તારે છેલ્લી વાર જેને મળવું હોય ને એને મળતા, અને બધાને જમવાનું કહેતા. એ હારું. હે બકુલભાઈ, જમણવાર માં હું રાખશું? લાડવા, ગુલાબજાંબુ, મોહનથાળ, જલેબી, રોટલી શાક, દાળ ભાત ને પાપડ, સાસ. મારા માણા ના કઈ લગન ન હોય તો હું એવો જમણવાર રાખું. પૂરી શાક રાખી દો. તો પણ ભોળા દાદા એક આદિ તો કાક ગરીબ વસ્તુ રાખો. એ લાડવા લેતા આવજો, બસ એલો પૈસા. હાલો ભલે મારે આજ એકવાર ખર્ચો થઈ જાય, પછી કાયમ ને માથા ઘૂટતો જાય. કહે કાકા જમરૂ કાકા, આજ આપણે એક વાત ની શોખવટ કરી નાખવી. હું બોલ ને, જો તમારે ડોહા ની આજે વ્યવહાર રાખવો હોય તો મારી વાડીએ નહીં આવવાનું, અને મારી આજે વ્યવહાર રાખવો હોય તો ડોહા ની વાડીએ નહીં જવાનું. હવે તું અમને શું સમજે? અમારો પગે ભોળા ની વાડીએ નો હોય તો વાંધો નહીં, અમે ભોળા ને ગણતા ના. ઈ કેહા કાકા જમરૂ કાકા નમતાભાઈ ને બધા ઉભા છે ને. આ તે શું કામ છે? એ હું તમને છેલ્લી વાર મળવા આવ્યો. કેમ? એ ભોળા દાદા આજ મને કાઢી મૂકે છે ને એટલે. હવે સાનો માનો બહેને,
તું ભોળા ખોટા નાયદા કર્યા કરો. આશું કહું, જમણવારે રાખ્યો, આલો બધા આપણે છેલ્લી વાર આરે બેન જમી લેવી. હે, તે તો અમને ભાવુક કરી દીધા કા જમરુ. તો હું કે હા કાકા, આપણે અમને શું વાત થાય? હવે ઈ વાત અત્યારે રહેવા દે ને, આ માણસને કેટલું દુઃખ છે અને તું એવી વાત કરે. હાય જમરુ. અમતાભાઈ, તમે હાલો જમવા, આપણે છેલ્લી વાર હારે બેહીને જમી લેવી. એ મારે જમવા નથી આવવું. તો અમતાભાઈ, મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, હું તો ભોળા દાદા ને વાડીએ કામે રહેલો હતો, એટલે તે તો મને ભાવુક કરી દીધો. એટલે તો કહું છું, હાલો ને છેલ્લી વાર હારે બેહીને જમી લેવી, પછી તો ભોળા દાદા મને કાઢી જ મૂકવાના છે. જો મારે તારી આરે કાંઈ વાંધો નથી, અને તું જાની મને ગમતું નથી. તો એટલે તો કહું છું, હાલો ને છેલ્લી વાર આરે બેહીન જમી લેવી. એ તો મારે જમવા નથી આવું, તું જા. એ હારું. બોલો લ્યો, દોહો કેવો માણસ છે, બોલો કેટલું કમાઈ દે તો એને કાઢી મેકે, એમ થોડું હાલે કઈ. હે બકુલભાઈ, પૈસા વજાઈ પાછા દેવાના છે. પૈસા ક્યાં વજાશે? આઈ હાસું. એલા, બધી વસ્તુ ગોઠવી દીધી. હા, પણ તમે કેમ થેલા લઈને આવ્યા? એ મારા માણા ના થેલા છે, પછી એને ખોટી નો થવું પડે ને એટલે. બોલો, અમને તો ખોટું લાગતું હતું, તમે તો હાસુ ને તમારા માણા ને કાઢી મૂકવાના. હું હાથે હાસુ કાઢી મૂકવાનો ને, એટલે તો ખર્ચો કર્યો. એ હાસુ. હવે વજાઈ પૈસા તો પાછા આપો. પૈસા ક્યાં વજાશે? એમ થોડો આલે, મેં તમને 5000 રૂપિયા આપ્યા હતા. હા, પણ લાડવા ને પૂરી ને શાક ને બધું લાવ્યા તો સેવી. અરે, એટલી વસ્તુ ના કઈ 5000 રૂપિયા થોડા હોય? પણ ભોળા દાદા, પૂરી ઘી માં તળાવી, લાડવા ઘી માં બનાવ્યા, શાક સિંગ તેલ માં બનાવ્યું, પૈસા તો પૂરા થઈ જ જાય ને. હવે ખોટું હું બોલો, એમ ઘડીક વાર માં વસ્તુ થોડી તૈયાર થાય. અરે, વધારે પૈસા આપો તો ઘડીક માં બનાવી દે વસ્તુ. તો કોઈ દી પૈસા આપ્યા પાછા તો આપ્યા જ નહીં ને. બકુલભાઈ, પેલા આપણે જમી લેવી, પછી આપણે બધાને પીરસવા રેવાય ને. હા હાલો. પણ ઉભા રહ્યો ને, મેં ક્યાં ગામ નો જમણવા રાખ્યો, થોડાક જણા ને જમવાનું છે. ઓલા ને આવી જવા જો, પછી હારે બધા જમશું. એ હારું. ઉતાવળ છે, જેની હાટુ જમણવા રાખ્યો એને તો આવી જવા જો, પછી જમજો ને. પણ એ તો આમ થાને મનાવતો તો હજી એને વાર લાગશે. હે, મને ખબર જ હતી, મારા દુશ્મન પાસે તો એ જાહેર છે. બોલો, ખાલી લાડવા શાક પૂરી એટલું જ રાખ્યું? હા, ગુલા જાંબુ દાળ ભાત ને એવું રખાય ને. તમે રોજ એવું ખાવ? ના ના. તો પણ જે રાખ્યું એ ખાઈ લેજો ને. અમથાભાઈ એક ન આવ્યા. હાલ પેલા તું થાળી લઈ લે, અને આમ જો બિસ્તરા તૈયાર રાખ્યા છે, હાલ તો થાયે. પણ હું મારી હાથે થેલા લઈ લે. આ તો હું છે, જમીન તારે ઘણી વાર ખોટી ન થવું પડે ને એટલે. એ હારું. હાલો, આપણે થાળી લઈ આવે. યો બોલો, અને સહેજે દુખ છે, હું કાઢી મૂકું તો કેટલા લાડવા લીધા. તો પણ તમે ખાવાની ના પાડતા હોય તો હું હારે લેતો જાઉં, ક્યાંક બીજે જઈને ખાય. ના ના, હારે લાડવા નથી લઈ જવા, ખાઈ લે. પૂરી લીધી તમે? હા ઉપર પૂરી લીધી. હે, બોલો હું આવે. હે, તો કાક જનાવર છે. હે, આવો ચાલો. હાંગો તમે પૂરી આપો, હું તમને બટાટા નું શાક આપું. આઈ હાસુ. મારે એકલા બટાટા નું શાક કેમ ખાવું? મારે એકલી પૂરી કેમ ખાવી? એક કામ કરવી, હું તમને અડધું બટાટા ને શાક આપું, તમે મને અડધી પૂરી આપો. એ વાંધો નહીં, હાલો. આપણે તો શાક પૂરી ખાવા હે, બીજા હું ખાતા છે કેમ ખબર? આપણે ખાવા મંડો. તમરો અહીંયા બેહી જા, જનાવર આમ વયું ગયું. એ હારું. એ હારું છું, તું લાડવા લાવ્યો, મેં તો હજી શાક લીધું ને, ત્યાં તો જનાવર આવ્યું. તે હું કે તારી હાટું લાડવા ના લાવ્યો? પણ આપણે બે ભાઈ બંધ કહેવાય, તું એકલા લાડવા ખા અને હું એકલું શાક ખાવ, એમ થોડું હાલે. પણ તારા લાડવા ખાવા હોય તો લાડવા લેવાય નઈ. હે, જમરુ બોલું શું આવે? હે, મારી ખારી માંથી લાડવા ક્યાં ગયા? મને શું ખબર, કોઈ પણ આત્મા હું છે બતાય તો. એ લાડવા છે, આપણે બે લાડવા ખાવી તો હું લાડવા આપું. એ હારું. બાપા,
બીજું મારો માણસ આવ્યો તે મને બસાવી તો લીધો. હવે જનાવર તમારી પાસે નહી આવે, હવે હું જાવ. ના રે ના, તારે ક્યાંય જવાનું નથી. મમરા ભાઈ, પૂરી શાક માં કઈ ધરાણા નહી, લાડવા વધતો મજા આવે. મારી પાસે રોવા મળ્યો છો અને એમ કેતો છો ડોહો મને કાઢી નાખે એટલે જનાવર બન્યો. હે, તમે તો અમને ભાવુક બનાવી દીધા. ભાવુક નથી બનાવ્યા, ભૂખ્યા રાખ્યા.